ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લો ટોપિક જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જોયો હતો, જેની મદદથી આપણે રિસ્ટ્રિક્શન ઉત્સર્જકો જે ટુકડા કર્યો છે, ચોક્કસ ઘનતાવાળા ટુકડાઓ જે છે એનું આપણે અલગીકરણ કરી શકાય છે. અને એ ટુકડાનો હવે આપણે ઉપયોગ સમજવાનો છે કે કેવી રીતે યજમાન ડીએનએ સાથે આવા વિદેશી ડીએનએના ટુકડાને જોડીને આપણે આર ડીએનએ બનાવી શકીએ છીએ. એની ક્રિયાવિધિ આપણે ગયા લેક્ચરમાં જોઈ. આજનો આપણો ટોપિક જે છે તેનું નામ છે ક્લોનિંગ વાહક. પ્રતિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. બનાવવાની ક્રિયા અથવા તો નિર્માણની ક્રિયા જેને ક્લોનિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે, ક્લોન્સ બનાવવાના છે. તો આ ક્લોનિંગની પ્રક્રિયા માટેના વાહકો, જો વાહકો જે છે ઘણી વખત એના માટે કેરિયર શબ્દ વપરાય, વાહકો શું છે? તો વાહકોનો અર્થ એવો થાય કે કોઈ વાહનની અંદર તમે બેસો છો તો એ તમને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે, તો એ કેરિયર તરીકે કામ કરે છે, બરાબર છે. હવે અહીંયા આપણે શું કરવાનું છે તો પોતે વાહનમાંથી બેસવાનું, પણ જે આપણું જે ધનિક દ્રવ્ય છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે બીજી જગ્યાએ એટલે કે કોષની અંદર દાખલ કરવાનું છે. તો એના માટે જવાબદાર ઘટકોને વાહક કહે છે. તો બીજો શબ્દ વાહક. એટલે કે ડીએનએ ના ઘટકોને અથવા તો પ્લાઝ્મિડ ના ઘટકોને એક સ્થાને કે એક કોષમાંથી અન્ય કોષમાં દાખલ કરવું. અન્ય કોષમાં દાખલ કરવાની ક્રિયા માટે વપરાતા ઘટક. એના માટે જે ઘટક વપરાય છે એને આપણે ક્લોનિંગ વાહકો કહેશું. ક્લોનિંગ વાહકોમાં મોટા ભાગે બેક્ટેરિયોફેઝ અને બેક્ટેરિયા આ બેનો વિપુલ માત્રામાં ઉપયોગ થાય છે. બેક્ટેરિયા તમે સમજી શકો છો બેક્ટેરિયોફેઝ. ફેઝ વાયરસ તો ખાલી બેક્ટેરિયોફેઝ આ રીતે આપણે એને ઓળખીએ છીએ. બેક્ટેરિયોફેઝ આપણે ચેપ્ટર નંબર 10 થી ભણતા આવીએ છીએ, ઇવન આપણે 11માં ધોરણમાં પણ ભણેલા આ બેક્ટેરિયોફેઝ ની સામાન્ય આકૃતિ છે. તો બેક્ટેરિયોફેઝ જે છે પોતાનું જનીન દ્રવ્ય, એને કોઈ બેક્ટેરિયલ સેલ એટલે કે બેક્ટેરિયલ કોષમાં દાખલ કરવાનું કામ આ બેક્ટેરિયોફેઝ કરે છે. એક ટાઈપનો વાહક છે કે જનીનદ્રવ્યને બીજા કોષો એટલે કે બેક્ટેરિયામાં દાખલ કરે છે. કેવી રીતે પ્રક્રિયા કરે છે આપણે જનરલી સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ કે આ કોઈ બેક્ટેરિયલ સેલ છે, બેક્ટેરિયલ કોષ, તો બેક્ટેરિયોફેઝ જ્યારે એની પર પ્રસ્થાપિત થાય છે તો પોતાનું જનીન દ્રવ્ય જે છે આ પોતાનું જનીન દ્રવ્ય જે છે આ બેક્ટેરિયાની અંદર દાખલ કરે છે. એનું કાર્ય જે છે ખાસ તો આ જે તંતુઓ છે, આ તંતુઓનો જે અંત ભાગ છે આ ભાગ
આમાં વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. જે ઉત્સેચક જે છે આ ડીએનએ જે છે એને બીજા કોષમાં એટલે કે આ બેક્ટેરિયલ કોષ છે તો બેક્ટેરિયલ કોષની જે મેમ્બ્રેન છે જે પટલ છે એને ઓળંગીને આ જે જનીન દ્રવ્ય છે એ આની અંદર ટ્રાન્સફર કરાવી દે છે અને એના કારણે ઘણી બધી સંખ્યામાં આવી જનીનિક પ્રતિકૃતિઓ બનશે અને ઘણા બધા બેક્ટેરિયા બેક્ટેરિયોફેજ જે છે એ બેક્ટેરિયાની અંદર બનશે અને એના કારણે બેક્ટેરિયા જે છે એ નાશ પામશે એટલે આવી રીતે બેક્ટેરિયોફેજને ચેપ લગાડે છે જનરલી ચેપ લગાડે છે આપણા માટે નુકસાનકારક બાબત છે પણ અહીંયા આપણે એનો ઉપયોગ ક્લોનિંગ વાહકોમાં કરીશું બરાબર તો આ બે મહત્વના ક્લોનિંગ વાહકો છે આપણા માટે બીજે મહત્વના ક્લોનિંગ વાહકો એટલા માટે છે કારણ કે આ બધા જે છે એ સ્વતંત્ર સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવે છે પામવાની ક્ષમતા ધરાવે કોણ સ્વતંત્ર સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવે છે તો કે આવા વાહકોની અંદર આવેલો પ્લાઝ્મિડના ઘટક જો પ્લાઝ્મિડના ઘટકો સ્વતંત્ર સ્વયં જનન હવે અહીંયા એક શબ્દ છે સ્વયં જનન આ સમજવો જરૂરી છે સ્વયં જનન અંગ્રેજીમાં રેપ્લિકેશન કહેવામાં આવે છે કુંતળ વચ્ચે આવેલ હાઇડ્રોજન બંધ તૂટવાના કારણે આ બેવડી કુંતલો એકબીજાથી છૂટી પડે છે અને પ્રત્યેક છૂટી પડેલી કુંતલ પોતાની પૂરક શૃંખલા બનાવે છે આ ક્રિયાને ડીએનએ નું સ્વયં જનન કહેવાય વ્યાખ્યા આકૃતિ સાથે સમજીએ એક ડીએનએ ની બેવડી કુંતલ વાળી શૃંખલા એટલે કે ડીએસ ડીએનએ કહેવાય એને એની વચ્ચે આવેલા હાઇડ્રોજન બંધ જે છે એ પોતે પોતાની પૂરક શૃંખલા બનાવે
ઉદાહરણ તરીકે આ પૂરક શૃંખલા છે, પૂરક શૃંખલાને બાકીના જે ઘટકો જે છે એ જોડીને નવી એક શૃંખલા બનાવે, એવી રીતે બીજી સાઇડ વાળી પણ શું કરશે, પોતાના જેવી બીજી પોતાની પૂરક શૃંખલા જે છે એ બનાવશે. તો આ જે રીતે શું કીધું કે હવે આ બંને શૃંખલાઓ એકબીજાને છૂટી પડે અને તમને બે મુખ્ય શૃંખલા મળે, એક જે રેડ કલરની હતી આવી રીતે જેને પિતૃ શૃંખલા કહેવાય, અને બીજા નંબરની જે પર્પલ કલરની આપણે બનાવી કે જેને બાળ શૃંખલા કહેવાય. તો આ આખી આખી પ્રક્રિયાને ડીએનએ નું સ્વયંજનન કહેવાય. પિતૃ શૃંખલા પેરેન્ટ સ્ટેન્ડ કહેવામાં આવે, અને આ બાળ શૃંખલા ઓફસ્પ્રિંગ સ્ટેન્ડ. હવે વાત એ પૂરી થઈ, આપણે આજે સામાન્ય સ્વયંજનની વાત કરી, આપણે એવી રીતે વાત કરવાની છે પ્લાઝમિડમાં કેવી રીતે સ્વયંજનન થાય છે. તો હવે જો એની વાત કરીએ, પહેલાં આપણે સામાન્ય કોઈ બેક્ટેરિયલ કોષ જે છે એ દોરી, અને પછી પ્લાઝમિડની સ્વયંજનની વાત કરીએ આપણે, અને પછી જોશું કે આપણે એને કેવી રીતે યુઝ કરી શકીએ છીએ. હમણાં આપણે વાત કરી કે પ્લાઝમિડ પોતે શું કરે છે, સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. સ્વયંજન વિશેની માહિતી તમને મળી ગઈ કે ભાઈ એક શૃંખલામાંથી બે શૃંખલા જે છે એ બનશે. એને આગળ વાત કરવાની છે. ઉદાહરણ તરીકે કોઈ બેક્ટેરિયલ કોષ છે આપણી પાસે, આ બેક્ટેરિયલ કોષ છે. બેક્ટેરિયલ કોષમાં બે પ્રકારના ઘટકો આવેલા હોય છે, જે આપણે આગળ પણ વાત કરી હતી. એક આ સામાન્ય પ્રકારનું જનીન દ્રવ્ય, બરાબર, સામાન્ય જનીન દ્રવ્ય કે જેને ન્યુક્લિયોઇડ અથવા જીનોફોર તરીકે ઓળખવામાં આવે છે, આવા ઘટકો. અને બીજા નંબર ઉપર આપણો પ્લાઝમિડ જેની આપણે વાત કરી હતી. તો અહીંયા હું પ્લાઝમિડને આવી રીતે દર્શાવું છું કે ભાઈ આ પ્લાઝમિડ છે. આ પ્લાઝમિડ એટલે કે વલય આકાર ડીએનએ. તો પ્લાઝમિડની કેપેસિટી શું હતી, તો કે જાતે સ્વયંજનન પામે, એટલે કદાચ એવું થાય એક પ્લાઝમિડમાંથી શું બની જાય, બે પ્લાઝમિડ બને, બે માંથી શું બની જાય, ચાર પ્લાઝમિડ બને, ચાર માંથી પછી વધતા જાય, એટલે એની સંખ્યા જે છે એ વધી શકે. એટલે પ્લાઝમિડ જે છે એ ઝડપથી અને સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે, સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા જે છે એ ધરાવે છે પ્લાઝમિડ. ઉદાહરણ તરીકે આ પ્લાઝમિડ છે, તો પ્લાઝમિડ સ્વયંજનન પામે છે, બરાબર. તો પ્લાઝમિડ સ્વયંજનન પામે છે, એની સાથે કોઈ વિદેશી ડીએનએ નો ટુકડો એડ કરી દે, હવે આ ભાગ ઉદાહરણ તરીકે કપાઈ જાય છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચકની આપણે કાપી છીએ, અને આ કપાયેલા ભાગને અહીંયા આપણે લાઇગેસ ઉત્સેચકની મદદથી જોડીશું, તો બનતી રચના શું હતી,
બંનેની મિશ્ર રચના એટલે કે આ રેડ કલરનો પાર્ટ પણ મળશે આપણને અને જ્યાંથી આપણે જેટલો ભાગ કાપી નાખ્યો છે એ ભાગમાં નહીં મળે પણ એ ભાગી આ એ જગ્યાએ તમને મળશે પર્પલ કલરનો ભાગ કે જે આપણે જોડેલો છે તો આને આપણે નામ આપતા હતા આર ડીએનએ રિકોમ્બિનન્ટ ડીએ ગુજરાતીમાં પુનઃ સંયોજિત ડીએ હવે આ આર ડીએનએ જે છે એને આવી રીતે પ્લાઝમિડ સાથે આપણે આ જે જરૂરિયાત વાળું ઘટક હતું એને આપણે આ પ્લાઝમિડ સાથે જોડ્યું હવે આપણે આ પ્લાઝમિડની ઈચ્છા પ્રમાણે અથવા તો આપણી જેટલી પણ ક્ષમતા હોય પ્લાઝમિડની ક્ષમતા હોય પ્રમાણે સ્વયંજનન કરાવી શકાય અને આની આટલી બધી પ્રતિકૃતિઓ આપણે મેળવી શકાય બેક્ટેરિયોફેજ જે છે એની અંદર આ જે સંખ્યા છે ને એ વધારે હોય છે બરાબર બેક્ટેરિયોફેજ આમાં સંખ્યા વધુ હોવાથી ગુણનની ક્રિયા દ્વારા કે ગુણન પામી ગુણનની સંખ્યામાં વધારો કરવો વધુ માત્રામાં જનીન દ્રવ્ય આપણે મેળવી શકાય છે તો જનીન શંકુની નકલ આપણે મેળવી શકાય છે નકલ મેળવી શકાય ત્યારે બેક્ટેરિયામાંની કરતા સંખ્યા ઓછી હોય હવે આના આધારે આપણે ઘણાની અંદર શું થાય કે એકથી બે નકલો જ જોવા મળે આ નકલ જેમ પ્લાઝમિડની વાત કરી સ્વયંજનન પામે છે તો ઘણા એવા કેસ છે કે એકથી બે નકલ જ મળે એટલે આ ખરેખર ઓછી નકલ પામે આવા વાહકો જે છે એ ઓછી નકલ સર્જે એટલે આનો અર્થ એવો થાય કે ભાઈ અહીંયા જે સ્વયંજનન જે છે એ ઓછું થાય છે એને લો કોપી નંબર ઓફ પ્લાઝમિડ્સ તરીકે ઓળખવામાં આવે આને કહેવામાં આવે લો કોપી ઓફ નંબર્સ ઓફ પ્લાઝમિડ્સ પણ ઘણા એવા વાહકો છે આપણી પાસે કે જે 15 થી 100 જેટલી નકલ જે છે એનું સર્જન કરી નાખે આનો અર્થ એવો થાય કે વધુ માત્રામાં નકલો સર્જે એ સ્વયંજનન વધુ થયું કહેવાય એટલે આને કહેવામાં આવે હાઈ કોપી નંબર ઓફ પ્લાઝમિડ હાઈ કોપી નંબર ઓફ પ્લાઝમિડ બંનેમાંથી તમે જો વ્યવસ્થિત નજર કરશો તો તમે બે વસ્તુ વિચારો કે એક વખત તમને એક થી બે નકલ મળે બીજી વાર 15 થી 100 જેટલી નકલ મળે તો આ નકલવાળા જે વાહકો છે આવા વાહકો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં વધુ સંખ્યામાં અથવા વધુ માત્રામાં ઉપયોગી બને એમ એક વસ્તુ વિચારો કે તમને પહેલી એક પ્રક્રિયા થવાથી કદાચ બે નિપજ મળતી હોય એવી એવી પ્રક્રિયા થવાથી 15 થી 100 નિપજ મળે તો આની સાપેક્ષે આમાં નિપજની સંખ્યા વધારે છે તો તમારે ઓછી મહેનતે વધુ પ્રોફિટ મળે તો તમે મોટા ભાગે આનો જ ઉપયોગ કરો એટલે હાઈ કોપી ઓફ નંબર ઓફ પ્લાઝમિડ જે છે જે વધુ માત્રામાં નકલો સર્જે એવા વાહકો એવા કેરિયર એવા વેક્ટરનો આપણે સૌથી વધુ ઉપયોગ કરીશું સૌ પોઈન્ટ છે પણ એ સમજવો જરૂરી છે કેમ કે તો તમને ખબર પડે કે આ બધી પ્રક્રિયા જે છે બધી આપણે વાત જે છે એના માટે કરી છે કે ભાઈ આપણે આર ડીએનએ જે છે એના જેવું લક્ષણ પ્રાપ્ત કરી છે પ્રશ્ન એવો થાય કે આવી લાંબી પ્રોસેસ શા માટે કરવી જોઈએ એમ કે ભાઈ
કોઈ એક પ્લાઝમિડને પસંદ કરવાનું, રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપણી કરવાની, ઈચ્છિત લક્ષણ અથવા તો વિદેશી ડીએનએ, ફોરેન ડીએનએ કહેવાય ને, એનો ટુકડો આની અંદર દાખલ કરવાનો, પછી તમને જે આર ડીએનએ મળે એને કોઈ વાહક વડે તમારે કોઈ સજીવ અથવા તો કોઈ અન્ય સજીવની અંદર દાખલ કરવાનો, બેક્ટેરિયા હોય કે કોઈ પણ હોય, અને પછી એમાંથી પ્રોડક્શન મેળવવાનું. તો આવી લાંબી પ્રોસેસ કેમ કરવી પડે? સિમ્પલ અને શોર્ટમાં બી પ્રોસેસ થઈ શકે ને, બરાબર? કે ભાઈ આવો ટુકડો લઈ લો તમે, અને એ ટુકડાને સીધે સીધા એ સજીવ શરીરના કોષમાં દાખલ કરી દો, તો શું એ પ્રોસેસ શક્ય નથી? તો એ પ્રોસેસ શક્ય નથી. હવે તમને આપણે સમજાવ્યું છે કે કેમ શક્ય નથી. તો ખાલી એક આ વસ્તુ યાદ રાખજો કે પ્લાઝ્મિડ સ્વતંત્ર રીતે સ્વયં જનન પામે છે. એની કેપેસિટી છે કે આપ મેળે એ સ્વયં જનન પામી શકે. હવે આપણે જે વાત કરીએ છીએ ને, એ સમજવાની છે. જો કેવી રીતે પહેલા તો આપણે પ્રોડક્શન બનાવ્યું છે ને એની વાત સમજાવી દઉં, અને પછી આપણે જે પોઈન્ટ છે, જો કે આવી રીતે કોઈ પ્લાઝ્મિડ તમારી પાસે છે, એની અંદર તમે આટલો ટુકડો જે છે દૂર કરવા માંગો છો, તમે અહીંયા એક જ ઉત્સેચકનો ઉપયોગ કરશો, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કે જેને કહેશું આપણે આણ્વીય કાતર અથવા તો પ્રતિબંધક ઉત્સેચક, તો એ શું કરશે? એટલો પાર્ટ આપી નાખશે, બરાબર? ચાલો એટલો પાર્ટ કદાચ નીકળી ગયો આપણે એવું ધારી લઈ, સેકન્ડ ફેઝમાં બતાવું.
હવે શું થાય કે પ્લાઝ્મિડમાં હમણાં વાત કરી હતી કે ભાઈ જે વાહકો હોય એ ગુણનની ક્ષમતા પણ ધરાવે બરાબર એટલે પ્લાઝ્મિડની અંદર તમે ઘટકો આ વાહકની અંદર પ્લાઝ્મિડ દાખલ કરો એટલે ગુણનની પ્રક્રિયા કરશે પછી અહીંયા શું થાય છે તો કે ભાઈ અહીંયા અલિંગી વૃદ્ધિની પ્રક્રિયા થાય એટલે વિભાજન થાય આપણે સમજાવ્યું હતું અને એના કારણે તમને ઉત્પાદન મળે અહીંયા આપણે ઇન્સ્યુલિનની વાત કરી તો ઉત્પાદન તરીકે તમને ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ મળશે પ્રશ્ન એવો છે કે આટલી બધી પ્રોસેસ શા માટે કરવી ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ તરીકે ઇકોલાઈનો કોષ છે આ કોષ લઈ લો હવે આ કોષનું પ્લાઝ્મિડ છે ઈ પ્લાઝ્મિડને બહાર કાઢવું એને કાપવું રિસ્ટ્રિક્શન ઉત્સેચકને હેરાન કરવા પછી લાઇગેસ વડે છોડવું એની કરતાં બેટર એવું છે કે કદાચ આપણે એની અંદર જ ત્યાં હોય ટુકડો દાખલ કરી દઈ તો શું થાય આ નોર્મલ પ્લાઝ્મિડ છે આર ડીએનએ નથી આ વિદેશી ડીએનએ અથવા તો ઇન્સ્યુલિન મુક્ત કરતું ડીએનએ અને આ સામાન્ય જે ઝિનોપોર તરીકે આપણે ઓળખવું પડે ઝિનોપોર બરાબર તો ડાયરેક્ટ પ્રોડક્ટ ન મળે આપણે ડાયરેક્ટ પ્રોડક્ટ નહીં મળે ઉત્પાદન ન મળે તો એનું કારણ શું છે તો જાઓ વૈજ્ઞાનિક કારણ પૂછાય કેમ ઉત્પાદન નથી મળતું ખરેખર વિદેશી ડીએનએ ઓલરેડી બોડીમાં છે તે તો એ પણ પ્રક્રિયા કરવું જોઈએ ને નહીં કરે એનું કારણ એવું છે આપણે એવું ભણ્યા કે વિદેશી ડીએનએ જે છે ને જ્યારે પ્લાઝ્મિડ સાથે જોડાય આવે આ પ્લાઝ્મિડ આ વિદેશી ડીએનએ બે કનેક્ટ થાય ને તો પ્રક્રિયા થાય પણ એ જોડાયો નથી અને સ્વયંગ્રહણ પામવાની ક્ષમતા સ્વયંગ્રહણ ત્યારે જ પામી શકાય કે જ્યારે પ્લાઝ્મિડ અથવા જનીન દ્રવ્યનો ભાગ હોય કોઈ પણ કોષ માટે સ્વયંગ્રહણ કોણ પામશે તો કે કોષના ઘટકો જે છે કોષના જનીની ઘટકો સ્વયંગ્રહણ પામે પણ આ કેવું છે વિદેશી ડીએનએ એટલે કોષનો ભાગ કહેવાય નહીં એટલે સ્વયંગ્રહણ ન પામે એટલા માટે આપણે આવી લાંબી પ્રોસેસમાંથી પાછા થવું પડે છે ડાયરેક્ટ પ્રોસેસ નથી ચાલતું હવે આપણે આવી રીતે એક વાહક ભણવાનો છે સિલેબસમાં એક જ વાહક આપ્યો છે આવા ઘણા બધા વાહકો જે છે એ અવેલેબલ છે આ જે વાહક જે છે એ ઇકોલાઈમાંથી રૂપાંતરિત પ્લાઝ્મિડ જે છે એમાંથી બનાવવામાં આવેલો વાહક છે જેનું નામ છે પીબીઆર 322 નામ યાદ રાખવાનું છે અને અંદરના ઘટકો પણ યાદ રાખશો હવે આપણે વાત કરશું પીબીઆર 322 વિશે અગત્યનો પ્રશ્ન બરાબર આમાં ઘણા બધા પ્રશ્નો નીકળશે તેમાં સૌથી પહેલા પીબીઆર જે છે ને એ કેવા માંગે છે પી બી અને આર તેમાં પી થી શરૂ થશે પ્લાઝ્મિડ પ્લાઝ્મિડ જે જાણી છે કે ભલે આપણે ડીએનએ માટે વપરાતો શબ્દ છે બી થી બોલિવર અને આર થી રોટરી આ છેલ્લા બે વૈજ્ઞાનિક નામ છે કે
કે જેમને આ પીબીઆર 322 બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી. તો આ વૈજ્ઞાનિકોએ પીબીઆર 322 બનાવ્યું, તમને સમજાવેલું કે ભાઈ ઇકોલાઈમાંથી રૂપાંતરિત કરેલું છે, ઇસરેસિયા કોલાઈનું જે પ્લાઝમિડ છે એના માટે વાહક તરીકે ઉપયોગમાં આવે. તમે ઇકોલાઈ ની અંદર આવા વાહક વડે તમે પ્રક્રિયા આપી શકો. હવે અંદરની બાજુ અને બહારની બાજુ ઘણા બધા નામ આપ્યા છે. એ પહેલા પીબીઆર 322 જે છે એ 4361 નાઇટ્રોજન બેઝ ધરાવે છે. મેં આ પોઈન્ટ બુકની અંદર આપ્યો નથી પણ લખી લેજો અગત્યનો છે. બેઝ પેર એટલે કે બેઝ યુગ્મ ધરાવે. હવે એના અંદરના નામ જે છે ને બહારના નામ છે એ યાદ રાખવાની ટ્રીક છે, બાકી તમે ગોખી નહીં શકો. એ ટ્રીક ખાસ સમજી લેજો, વાંધો નહીં આવે. પહેલા તો બહારના નામ માટેની ટ્રીક જે છે એ સમજો. તો પ્રશાંત પવાર, પ્રશાંત પવાર કોઈ વ્યક્તિનું નામ છે. ઇકોલોજીના પ્રથમ લેક્ચરમાં પહેલા ક્લાસમાં કર્યું ઇકોલોજીના પ્રથમ લેક્ચરમાં પ્રથમ ક્લાસમાં એટલે કે પહેલા ક્લાસમાં ગયું. આ પેલા પીબીઆર 322 જે છે ને આપણે દોરી નાખી. આ પીબીઆર 322 છે. પ્રશાંત પવાર કોઈ વ્યક્તિ ઇકોલોજીના પ્રથમ લેક્ચરમાં પ્રથમ ક્લાસમાં ગયો. આ બહારના ઘટકો માટેની ટ્રીક છે બરાબર. પ્રશાંત પવારથી આપણે શરૂઆત કરવાની છે. બંને માટે પ્રશાંત પવાર ઇકોલોજીના પ્રથમ લેક્ચરમાં ગયો. 1 ઇકોલોજીનો પ્રથમ લેક્ચર. પ્રશાંત અને પવા અહીંયા આવશે. પેલા પીએસપી 1 આવશે, પછી પ્રથમ ક્લાસમાં ગયો ત્યાં હિન્દીનો ત્રીજો લેક્ચર બ્રાહ્મણ સાહેબ ભણાવતા હતા. ચાલો હિન્દીનો ત્રીજો લેક્ચર આ પોઈન્ટ છે એટલે કે હિન્દ 3 એટલે હિન્દીનો ત્રીજો લેક્ચર અહીંયા આવી જ આવશે સાથે આવશે અહીં
થ્રી સાહેબ નું નામ એટલું છે બ્રાહ્મણ સાહેબ એટલે કે બાર એચ વન
ट्रिक परिवार जो ले आ बाहर नहीं ट्रिक छे बाहर नहीं बाजू आठ नहीं थी अपने घटक ऐड कर सु अंदर नहीं बाजू आठ नहीं थी घटक ऐड कर सु अंदर नहीं बाजू अंदर नहीं बाजू पर दिशा सेम है छे ना जेवी छे देखा तो मत यार दिशा ना जवान हो छे तो बाहर नहीं बाजू मार्ट ट्रिक सो दिखे प्रशांत पवार इकोलॉजी ना प्रथम लेक्चर में प्रथम क्लास में कर प्रशांत पीएसडी वन पवार टीपीयू वन इकोलॉजी रे इको आर वन ने सीएनए वन क्लास में ત્યાં હિન્દીનો ત્રીજો લેક્ચર બ્રાહ્મણ સાહેબ ભણાવતા હતા તો હિન્દી માટે હિન્દીનો ત્રીજો લેક્ચર હિન્દી 3 એટલે હિન્દ 3 બ્રાહ્મણ સાહેબ માટે બી એ એમ એચ 1 એટલે બામ એચ 1 લખ્યું કે સલમાન ખાન સાથે રૂબરૂ માં એટલે પ્રાઇવેટમાં મુલાકાત થઈ એટલે સલમાન એટલે એસ એ એલ 1 પી વી યુ 1 આખે આખો બહારના ઘટકો લખી નાખ્યા આપણે અંદરના ઘટકો શું છે તો અમે ટ્રેકિંગમાં રોપવે ની અંદર બોરીઓ ખાતા અમે એટલે એ એમ ડી આર ટ્રેકિંગ માટે ડી ડી આર રોપવે એટલે આર ઓ પી અને બોરીઓ એટલે ઓ આર આઈ PBU 2 प्राइवेट मार्ट 2 તો આની સાથે આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કાલે જોઈશું.